નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 21 જૂન 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારિત થશે. તામિલનાડુ લથ્થાકાંડ માં 34 ના મૃત્યુ થયા, કલેક્ટર ની બદલી, એસપી સસ્પેન્ડ. તામિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 34 લોકોના મૃત્યુ થયા છે અને 100થી વધારે લોકોના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કલ્લાકુરીચીના જિલ્લા કલેક્ટર એમ એસ પ્રશાંતે બનાવની પુષ્ટિ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે લોકોએ પેકેટમાં મળતો દારૂ પીધો હતો. બનાવના પીડિતોમાં મોટાભાગના શ્રમિકો છે. પોલીસે લઠ્ઠાકાંડની ઘટનામાં કન્નુકુટ્ટી નામના શરાબ વિક્રેતા સહિત 4ની ધરપકડ કરી છે. કન્નુકુટ્ટી પાસેથી 200 લિટર ઝેરી દારૂ મળી આવ્યો હતો, જેમાં ગંભીર માત્રામાં મેથેનોલ ભેળવવામાં આવ્યું હતું. બનાવ બાદ જિલ્લા કલેક્ટરને તાકીદે બદલી કરી દેવામાં આવી છે અને એસપી તેમજ 9 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બનાવની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે. રાણી હોસ્ટેલ થી દરટ પડી એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.